ડાકી ગામના તળાવ કિનારે ગ્રામ પંચાયત ભવન પાસે સરકાર સંચાલિત આંગણવાડી કેન્દ્ર આવેલું છે. આંગણવાડી કેન્દ્ર એટલું બધું જર્જરિત છે કે વાલીઓમાં તેમના બાળકો સાથે અજુગતું બનાવના ભયના લીધે આંગણવાડીમાં તેમના ભૂલકાઓને મોકલવામાં ભય અનુભવે છે. ચોમાસાની ઋતુ સહિતની ઋતુમાં આંગણવાડીમાં સાપ વીંછી જેવા ઝેરી જનાવર નીકળતા હોવાનું જણાવી પોતાના બાળકો સાથે દુર્ઘટના બનવાનો ભય વ્યક્ત કર્યો હતો. વધુમાં જણાવાયું હતું કે આંગણવાડીના ફોટા સાથેની લેખિત રજૂઆત કરવા છતાં કોઈ પરિણામ નહીં. ટોયલેટ રસોડું જર્જરિત હોય બાળકોને ખુલ્લામાં શૂટ ક્રિયા કરવી પડતી હોવાનું જણાવી રોષ વ્યક્ત કરી આંગણવાડી કેન્દ્ર તાત્કાલિક નવું બનાવવા માંગ કરી હતી. આંગણવાડી રિપેરિંગ કરાવો કેટલે દવાજી આપી પણ મંજૂર કરતા નથી. અમારા બાળકો ડટી જાય તો કોની જવાબદારી? આંગણવાડી કેટલા વર્ષથી જર્જરિત છે? 5 વર્ષથી જર્જરિત છે. તો તમે અત્યાર સુધી કેટલી વાર અરજી કરી? કેટલી વખત અરજી આપી પણ કોઈ આમ ભરતું જ નહીં. તો હવે સરકાર આગળ તમારી શું માંગણી છે? આ ઢાકી ગામની આંગણવાડી છે, આ આંગણવાડીની કોઈ બી કાર્યવાહી સારી નથી. આ આંગણવાડી તૂટી ગઈ છે. પોતાના મા બાપ બાળકો બધા કોઈ મોકલતા નથી. બાળકો અમારે બહાર બેસાડવા પડે છે, અંદર સાપ વીછી એવું બધું નીકળે છે. અને હવે આમાં મા બાપની જવાબદારી અમારી પર નાખી દે તો અમારે કઈ રીતે આમાં બેહાડવાના હોય? નથી રસોડું સારું કે નથી અહીંયા આંગણવાડીમાં સારું? હવે ચોમાસામાં તો બેસે એવું જ નથી હોતું, તો હવે અમારે આમાં શું કરવાનું? કોઈ અધિકારી સાંભળતા નથી. તો તમારી સરકાર આગળ શું માંગણી? અમારી સરકાર આગળ એક જ માંગણી છે કે આંગણવાડી અમારી રિપેરિંગ કરાવે, હારામ હારી બનાવે, તો બાળકો એમના મા બાપ વિશ્વાસે મૂકી શકે અહીંયા. બાકી જો આમાં તો કોઈ બી મા બાપ ના જ પાડે, અમારા છોકરા બાળકો આવશે નહીં તો રોજ રોજ મારે બાળકોને મા બાપને કહેવા જવું પડે છે, હું બહાર બેસાડીશ તમારા બાળકોને અને અહીંયા મોકલો આંગણવાડીમાં. BS9 TV ન્યૂઝ સાથે વિજય જોશી, લખતર.